Wallace. રાજકોટ જિલ્લાના ધોરાજીના ભાદર ડેમ નજીક આવેલ અંદાજે 40-50 ખેડૂતો અને 500 વીઘા જમીનમાં ખેડૂતોએ વાવેતર કરેલ કપાસ, મગફળી અને મુખ્યત્વે એરંડાનું વાવેતરમાં ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના ભાદર બે ડેમ અને ભાદર નદી કાંઠે આવેલ ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેવો ઘાટ સર્જાયો છે. રણહરભાઈ રણછોડભાઈ બાબરિયા, ભાદરના કાંઠે અમારું ખેતર પુલની અડી નાવે છે 20 વીઘા, એમાં કપાસનું વાવેતર કરેલું હતું, એ બધું બરી ગયું અને એનો ટાઈમ વયો ગયો 15-20 દિવસ, એટલે પછી એડા વાયવા નવેસરથી, તો એ પાછા બૈરા પાછા પાછા વાયવા હતા ભાદરના પાટિયા ખોલા, એનું પાણી ભરાઈ ગયું ખેતરમાં, એના કારણે બૈરું બધું પાછું ખેડી નવેસરથી હજી વાવેતર કર્યું છે. ખેતરું ખાલી કેમ છે, નુકસાની વીઘે 4-4 હજાર ની ગઈ છે, અમારે આ 20 વીઘા જમીન છે. તો સરકાર વહેલી તકે સર્વે કરી અને એનું વળતર ચૂકવે તો સારું કહેવાય, અટાણે તો ખાલી કેમ જ પડ્યું બધું. કપાસના વાવેતર 3-3 વખત વાવેતર કર્યા પણ ધોધમાર વરસાદ અને ડેમના દરવાજાઓ અવારનવાર ખુલવાથી કપાસ અને અન્ય પાકોનું ધોવાણ થઈ ગયું અને નવું વાવેતર એરંડા અને જુવારનું પણ વાવેતર કર્યું પણ તે પાક સંપૂર્ણ નાશ થાય તેવી ભીતિ ધોરાજીના ભાદર બે ડેમ અને નદી કાંઠે આવેલ અંદાજે 40-50 ખેડૂતો અને 500-550 વીઘામાં મુખ્યત્વે કપાસ, મગફળી, એરંડા, જુવારનું વાવેતર કરવામાં આવે છે. પણ જ્યારે સારો વરસાદ થયો હોય તેને લઈને કપાસનું વાવેતર કર્યું પણ કુદરતી આફતને કારણે ખેડૂત લાચાર બન્યો અને કપાસનું 3-3 વખત વાવેતર કર્યું અને મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવાઓ છંટકાવ કર્યો, હજારો રૂપિયાનો ખર્ચ કર્યો પણ પાક સંપૂર્ણ નાશ થઈ ગયો. બાલદા મનોજભાઈ, મનોજભાઈ તમારા ખેતરમાં શું પરિસ્થિતિ, કેટલા ખેડૂતોને નુકસાન છે? 40-45 ખેડૂત આવે છે ભાદર કાંઠે, એટલે 400-450 વીઘા જમીન થઈ છે. પેલા કપાસ વાવ્યો હતો, ટોટલી બળી ગયો, ફેલ થઈ ગયો છે. હાલ અત્યારે શું વાવેલું છે? હાલ અત્યારે એરંડા વાવેલા છે, એ પણ એક વખત બળી ગયા, વીઘે 3-4 હજાર નો ખર્ચો છે. હા, હજી એરંડાનું કોઈ નક્કી નથી. કારણ શું છે? કારણ વૃદ્ધિ કરતા ને વરસાદ ચાલુ છે, બળી જઈ છે. સરકાર કઈ સહાય આપે તો વહેલી તકે નવું વાવેતર કરી. રાહુલભાઈ, ખેડૂત ભાદર કાંઠાના અમારે સીઝન ની અંદર કપાસ વાવેલો હોવાથી ભારે વરસાદને લીધે કપાસ પણ ફેલ થયો છે. ઉપરવાસમાં વરસાદ ભારે હોવાથી જન્માષ્ટમી પહેલા વરસાદનું પાણી ફૂલ આવેલું નદીમાં, એના લીધે અમારા પાક ઉપર પાણી ફરી વળતા ઘણું નુકસાન ગયું છે. હાલ પાક ઉભો એ પણ થાય એવી શક્યતા નથી દેખાઈ રહી. અમને તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય આપે ભાદર કાંઠાને એવી અમારી માંગ છે ખેડૂતોની. ડેમનું પાણી ફરી વળતા પાકમાં નુકસાન ઘણી છે. 2500-2000 રૂપિયાનો વીઘે ખર્ચો થયો છે આજની તારીખ સુધીમાં. સરકાર પાસે શું અપેક્ષા? તાત્કાલિક ધોરણે ભાદર કાંઠાના ખેડૂતોને સહાય આપે એવી અમારી માંગ છે ખેડૂતોની. નવું વાવેતર ઓછી ઉધારી કરી ધિરાણ લઈને એરંડા અને જુવારના પાકોનું વાવેતર કર્યું પણ કુદરતી આફત સાથે ભાદર બે ડેમમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદને લઈ ડેમના દરવાજા ખોલવામાં આવતા ખેતરોમાં ધોવાણ થઈ ગયું. ડેમ નજીક ખેડૂતોની ખેત જમીનમાં એરંડા અને જુવારના પાકોને ભારે નુકસાન થયું. વાવેતર કરેલ પાકોમાં એરંડા જુવારની વૃદ્ધિ સમયસર થઈ નથી રહી અને આ પાકોને પણ નુકસાન થઈ જાય તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. અને જો સમયસર સરકાર યોગ્ય સર્વે કરીને તાત્કાલિક નુકસાનીનું વળતર ચૂકવાય તેવી માંગ ખેડૂતોએ કરી હતી. ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ.